જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાને લઈને ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો। ત્યાં પેપર ફૂટવા મામલે ભરતી બોર્ડના સભ્ય રાજિકા કચેરીયાએ એજન્સી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો। પસંદગી બોર્ડની પેપર યોગ્ય રીતે લેવાય તેની જવાબદારી હોય છે, પરંતુ પંચાયત બોર્ડે પોતાની જવાબદારીથી જ હાથ ખંખેરી દીધા હતા અને પ્રિન્ટિંગ પ્રેસની ભૂમિકાને લઈને સવાલ ઉઠાવ્યા હતા। રાજિકા કચેરીયાએ જણાવ્યું હતું કે પેપર લીક થવામાં સરકારની કોઈ ભૂમિકા નથી, પેપર ગુજરાત બહારથી ફૂટ્યું છે। ઉપરાંત તેમણે પ્રિન્ટિંગ પ્રેસ સામે તપાસ કરવાની વાત જણાવી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે લાયકાત ધરાવનારા લોકોને નોકરી મળે અને પેપર ફૂટનારાઓને નોકરી ન મળે તે માટે પરીક્ષા રદ કરી છે। આ લગભગ દેર રાત્રે માહિતી ખબર પડી એટલે એના પછી એક નિર્ણય થવામાં આવ્યો છે, જેનાથી જે પણ કેન્ડિડેટ્સ છે કોઈને ગેરરીતિથી કે ગેર તરીકેથી ગુજરાત સરકારમાં નોકરી ના મળે એટલા માટે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવ્યું છે। એક ખાનગીપૂર્વક પ્રક્રિયા હોય છે, જે પણ જેને પણ બ્રેકડાઉન કર્યું છે એને દંડ ચોક્કસ રીતે મળશે, જ્યાંથી પણ થયો છે એને દંડ ચોક્કસ રીતે મળશે। તરફથી કે પોલીસ ડિપાર્ટમેન્ટ પરથી અથવા ગુજરાતમાંથી કોઈ ભૂલ થઈ નથી, આ ગુજરાત બહારના જે બનાવ્યું છે એ બન્યું છે, ગુજરાત ભારે પેપર ફૂટ્યું છે અને એટલા માટે આ આખી જે વ્યવસ્થા છે આ મોકૂફ રાખવામાં આવી છે।